સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બાકી પગાર ને પગલે પાલિકાના કર્મચારીઓની હાલત થઈ કફોડી. ડીસામાં થાંભલો પડ્યો રિક્ષા પર અને બટાટા ભરેલું ટ્રેક્ટર પલટ્યું હાઈવે પર. ગનીમતે બંને ઘટનામાં ટળી જાનહાની. ધાનેરા તાલુકા પંચાયતમાં ચાલી રહેલા વ્યાપક ભ્રષ્ટાચારના લીધે આજે પણ તાલુકાના ગામડાઓ વિકાસથી વંચિત. સામાજિક આગેવાને કર્યો ટકાવારીના ચક્કરમાં ગામડાનો વિકાસ રૂંધાતો હોવાનો દાવો. હવે જોઈએ સમાચાર વિગતવાર. જેવા શાસક તેવો વહીવટ, આ કહેવત અત્યારે તો ફિટ ડીસા નગરપાલિકા પર બેસી રહી છે. ડીસા નગરપાલિકાના ભ્રષ્ટ વહીવટદારો રોડ બનાવી રહેલા કોન્ટ્રાક્ટરોને કલેક્ટર કચેરીની જમીન વાપરવા આપી રહ્યા છે. આવું જ કંઈક અત્યારે ડીસા શહેરમાં જોવા મળી રહ્યું છે, જે સરકારની દોગલી નીતિની ગવાહી આપી રહી છે. આ છે ડીસા શહેરમાં આવેલું હવાઈ પિલ્લરનું મેદાન. આ સમગ્ર જમીન જિલ્લા કલેક્ટર હસ્તક છે અને આ જમીન પર કોઈ મનોરંજન માટેના કાર્યનું પણ આયોજન કરવાનું હોય તો જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવી પડે છે. અને અમને મળેલી માહિતી મુજબ આ સ્થળ પર 40,000 વર્ગ ફૂટ જગ્યાનું ભાડું પ્રતિદિન 9,000 રૂપિયા છે. શહેરની મધ્યમાં આવેલી આ જગ્યા હોવાના લીધે તેનું ભાડું સરકારી તિજોરી માટે ખૂબ જ ઉપયોગી છે. પરંતુ અત્યારે ડીસા નગરપાલિકાની મહેરબાનીથી આ જગ્યા 1 ફૂટી કોળી ચૂકવ્યા વગર, જિલ્લા કલેક્ટરની મંજૂરી મેળવ્યા વગર, પાલિકાની રહેમ નજર હેઠળ ડીસામાં રોડ બનાવનાર કંપની દ્વારા જગ્યા વાપરવામાં આવી રહી છે. આ જગ્યાની બાજુમાં જ આવેલી જગ્યા પર લોકો માટે બનાવવામાં આવેલો નાનાજી દેશમુખ બગીચો, જે લોકોના ઉપયોગ માટે હોય અને તે જિલ્લા કલેક્ટર દ્વારા વગર મંજૂરી બન્યો હોય અને બંધ કરી દેવામાં આવતો હોય તો ખાનગી કોન્ટ્રાક્ટર જે જગ્યાને છેલ્લા ઘણા સમયથી વગર મંજૂરીએ અને 1 પણ રૂપિયાનું ભાડું ચૂકવ્યા વગર વાપરી રહ્યો છે, તેની પર જિલ્લાનું વહીવટીતંત્ર કેમ આટલું રહેમ દર્શાવી રહ્યું છે? શું નાગરિકો કરતા કોન્ટ્રાક્ટરોનું મહત્વ વધારે છે? કેમ આ કોન્ટ્રાક્ટરને જિલ્લા કલેક્ટર છાવરી રહ્યા છે? ભાજપ સરકારને બદનામ કરતી આ ઘટનાને પગલે ડીસા નગરપાલિકાની આ જો હુકમી પર આમ આદમી પાર્ટીએ સરકાર અને વહીવટીતંત્ર પર સવાલો ઉભા કર્યા છે. આ ઉપરાંત તો બીજી તરફ ડીસામાં અત્યારે ચાલી રહેલા મહત્વાકાંક્ષી કાર્યક્રમ એવા ફ્લાયઓવરની કામગીરી કરી રહેલી રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા પણ આ રીતે જ નિયમોનો ભંગ કરીને સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ડીસા નગરપાલિકાનું આપણે જે જગ્યા ઊભા છીએ તે ડીસા નગરપાલિકાનું હવાઈ પિલ્લર મેદાન છે, જે મેદાન સરકાર શ્રી કલેક્ટર હસ્તક છે અને જેનું ભાડું 200x200 ફૂટનું રોજનું 9,000 જેવું છે. આ મેદાન છેલ્લા 9 મહિનાથી રચના કન્સ્ટ્રક્શન કરી કંપની છે, તે 9 મહિનાથી આખું મેદાન વાપરી રહ્યું છે. આ મેદાનનું ભાડું ભર્યું નથી, જેના માટે અમે આઈટીઆઈ પણ કરેલી છે. આઈટીઆઈનો કોઈ જવાબ મળેલો નથી, પાવતીઓ રજૂ કરેલી નથી. અને બીજું, આમાં અડધું મેદાન જે નગરપાલિકાએ રસ્તા માટે રોડ માટે કોન્ટ્રાક્ટ આપેલો છે તે કોન્ટ્રાક્ટર પણ આનો ઉપયોગ કરી રહ્યો છે અને કોઈ પણ જાતની આમની જોડે ભાડાની પાવતી, પહોંચ, ભાડા કરાર કે ચેક કે કંઈ પણ મંજૂરી વગર જો આટલું મોટું સરકારી તંત્રને અને સરકારી તિજોરીને જો નુકસાન પહોંચાડતું હોય તો સરકારે સત્વરે જાગવું જોઈએ અને તમામ ગુનેગાર અને જે વાપરી રહ્યા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી, દંડ અને ભાડું પણ વસૂલ કરવું પડે. ત્યારે આ જગ્યા પર ડીસા શહેરમાં રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર દ્વારા મોટી માત્રામાં વગર મંજૂરીએ સામાન ખડકી દીધો હોવાના આક્ષેપો થતા અમે આ સામાન
ખડકનાનો સંપર્ક કરતા પહેલા તો તેણે નગરપાલિકાની મંજૂરીથી અહીં સામાન મૂક્યો હોવાનું જણાવ્યું હતું અને બાદમાં કેમેરા સામે પૂછતા તેને ચાલતી પકડી લીધી હતી. તમે કોની પરમિશનથી આ સામાન અહીંયા ઉતાર્યો છે સુપરવાઇઝર? અરે સુપરવાઇઝર સાહેબ, જો કોન્ટ્રાક્ટર સાચો જ હોય તો કેમ આ રીતે કેમેરાથી દૂર ભાગી રહ્યો છે? કંઈક તો ગોલમાલ છે જ કે જેને તેને ભગાવવા માટે મજબૂર કરી રહી છે. તો રચના કન્સ્ટ્રક્શન કંપની પણ ફ્લાયઓવરની કામગીરીમાં ઘણી બધી ગેરરીતિ કરી રહી છે. આ ગેરરીતિ બાબતે રચના કન્સ્ટ્રક્શન સુપરવાઇઝરનો સંપર્ક કરતા આ ગંભીર બેદરકારી વિશે સુપરવાઇઝર પણ જવાબ આપીને ટાળી રહ્યા છે અને અહીં નાખવામાં આવેલા કાટમાળ વિશે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. એક તરફ ડીસામાં લોકોના હિત માટે તૈયાર થયેલા બગીચા પર જિલ્લા કલેક્ટર ગણતરીના દિવસોમાં સ્ટે આપી દેતા હોય તો બીજી તરફ મહિનાઓથી વગર મંજૂરીએ એને ફૂટી કોડીનું ભાડું ચૂકવ્યા વગર જિલ્લા કલેક્ટર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ના આવે તો કેટલું વ્યાજબી કહેવાય. ત્યારે હવે જોવાનું એ રહે છે કે જિલ્લા કલેક્ટર આ બાબતે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરીશ ઠાકોર. જિલ્લા મથક પાલનપુરમાં આવેલ શ્રી કડવા પાટીદાર સમાજની સમૂહલગ્ન વાડી ખાતે શ્રી ધાનધાર જૂથ નાઈ સમાજ લીંબાચિયા કર્મચારી મિત્ર મંડળ દ્વારા 11મા સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્નમાં 42 નવદંપતીઓ જોડાઈ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ નવદંપતીઓને સમાજના આગેવાનોએ ભેટ સોગાતો આપી આશીર્વાદ પાઠવ્યા હતા. સમાજમાં શિક્ષણ અંગે જાગૃતિ આવતા હવે દરેક સમાજ લગ્ન જેવા સામાજિક ખર્ચ કરવાના બદલે સમાજના એક જ મંડપ નીચે એકદમ ઓછા ખર્ચે પોતાના દીકરા દીકરીઓના લગ્ન કરાવી ખુશી અનુભવતા હોય છે. આ ધાંધા જૂથ નાઈ સમાજના સમૂહ લગ્નમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મંગલલાલ માળીએ પણ વિશેષ હાજરી આપી સમાજના 11મા સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલા માંડનાર નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા બંને મહાનુભાવોનું વિશાળ ફૂલહારથી સ્વાગત કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ અગ્રણી અને કડવા પાટીદાર સમાજના પ્રમુખ ગિરીશભાઈ જગાણિયા, ધાંધાર જૂથ સમાજના પ્રમુખ પ્રદીપભાઈ વૈદ સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજના સમૂહલગ્ન સમારોહના મહેમાન બનેલ ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ નવ દંપતીઓને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે અત્યારના યુગમાં અન્ય સમાજની હરોળમાં ટકી રહેવા માટે શિક્ષણ ખૂબ જરૂરી બન્યું છે. ત્યારે બાળકોમાં સંસ્કારો સાથેનું શિક્ષણનું ઘડતર કરવાની જરૂર છે. પણ શિક્ષિત સમાજ હશે તો જ બીજા બધા સમાજોની હરોળમાં આપણે પાપા પગલી ભરી શકશું, બીજા સમાજોની હરોળમાં આપણે આગળ વધી શકીશું. તો શિક્ષણ ખૂબ જરૂરી છે, પણ શિક્ષણ કેવું? ખાલી શિક્ષણ હોય ને સંસ્કાર સાથે ના હોય તો એ શિક્ષણ પણ મારી દ્રષ્ટિએ નકામું છે. એટલે આપણે સંસ્કારયુક્ત શિક્ષણ લઈએ. સંસ્કારયુક્ત શિક્ષણ એટલે શું? તો એ શિક્ષણમાં સમાજ પ્રત્યે સારી ભાવના હોય, સમાજ પ્રત્યે કંઈક કામ કરી છૂટવાની આપણા મનમાં તમન્ના હોય અને આપણા વડીલ, આપણા મા બાપ, આપણા ભાઈ બંધુ સાથે અને તમામ રાષ્ટ્રના તમામ નાગરિકો સાથે એક દેશના સારા નાગરિક તરીકે બનવાની આપણા ભાવના હોય, એ જ સંસ્કારયુક્ત શિક્ષણ મારી દ્રષ્ટિએ ગણાય છે. તો આપણે સૌ સાથે મળીને આ દેશના ઉત્થાન માટે, નાઈ સમાજના ઉત્થાન માટે અને આપણા સૌના પ્રગતિ માટે આપણે સૌ આગળ વધીએ. આવા જે કાર્યક્રમો આપણા વડીલો કરી રહ્યા છે આપણે એમને પણ સપોર્ટ કરીએ. અને હું આ બધા જ વડીલોને ખરેખર તો મને એમ હતું કે આ વડીલો થાકી જશે, પણ એમ લાગે છે કે અમે બધા હજી યુવાન જેવા છીએ. ગિરીશભાઈ, આપણે થાકીએ છીએ પણ આ વડીલો થાકતા નથી. એનો મતલબ એ છે કે આખા સમાજના આશીર્વાદ તમારા ઉપર છે અને તમારી લાગણી પણ સમાજ ઉપર છે. એટલે સૌ આગેવાનોને હું આ સારા કામ બદલ અભિનંદન પણ પાઠવું છું. અમારા ગિરીશભાઈની પ્રમુખસ્થાનની આ જગ્યા એમને આપી છે. ગિરીશભાઈ જગાણીયા અમારા પાર્ટીના ખૂબ આગેવાન કાર્યકર્તા છે. રસ્તામાંથી મેં એમને ફોન કર્યો, બીજું ગિરીશભાઈ ભૂલી ગયા છું તો કે ના મગનભાઈ હું આવું જ છું. અને એમ મને ભેગા આવ્યા, રામદેવ હોટલમાં જ ભેગા થયા અને
સરકારભી પણ વધુ વધુ 10 મિનિટમાં અહીંયા પહોંચી રહ્યા છે. તો આપ સૌને, આખા સમાજને આ સારા કામ બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને ખાસ કરીને જે 42 નવ દંપતીઓ આજે પ્રભુદેવા પગલા માંડ્યા છે એમના સારા લગ્ન જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમને બોલાવ્યા, અમારું સન્માન કર્યું બદલ આભાર. અને આ ભગીરથ ગામમાં હું મારા તરફથી પણ 11,000 રૂપિયા ફૂલની તો ફૂલની પાકડી ફાળો આપું છું. અસ્તુ ભારત માતા કી. રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પણ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલા માંડનાર નવ દંપતીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે જ્ઞાનની સદીમાં ગરીબ વ્યક્તિ પણ ટેકનોલોજીના જમાનામાં સફળતા મેળવી શકે તેવી તકો પ્રથમવાર ભાજપ સરકારે ઊભી કરી છે, ત્યારે સમાજમાં શિક્ષણ સાથે ખૂબ જ ઘડતર થાય એ પણ જરૂરી બન્યું છે. પેલા હથિયારનો જમાનો હતો, જેની પાસે હથિયારો હોય તાકાતવાળા ગણાય, જેની પાસે મિલિટરી હોય તાકાતવાળા ગણાય. પછીનો વિષય આવ્યો, જેની પાસે માત્ર પૈસા હોય એ જ્ઞાન તાકાતવાળા ગણાય. આ સમય છે જ્ઞાન અને માહિતીનો, ઇન્ફોર્મેશન અને નોલેજનો, અને આમાં કોઈનો ટેકો નથી. ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ પોતે શિક્ષણ પ્રાપ્ત કરીને સૌથી સક્ષમ થવાની ઓપોર્ચ્યુનિટી માત્ર મળી હોય તો આ સદીમાં જ મળી, અને આ સદીની અંદર આ વ્યવસ્થા કરવી પડે. અને નરેન્દ્રભાઈ મોદી આવ્યા, અહીંયા મુખ્યમંત્રી બન્યા, અને એ વખતે બાકીની જે લાગભગો હતી એ બધી કાઢી નાખી, અમે નક્કી કર્યું મેરિટ ઉપર ગરીબનો છોકરો પણ કે છોકરી પણ આગળ જેને જવું હોય એટલું જઈ શકે એવો સ્કોપ પહેલી વખત જીપીએસસી દ્વારા ગૌણ સેવાની અંદર આ સ્કોપ પહેલી વખત ગુજરાતમાં ઊભો થયો, અને એના કારણે મહેનત કરીને કોઈ પણ ગમે એટલું આગળ જવું હોય તો જઈ શકે એવી વ્યવસ્થા ઊભી થઈ. નાના મોટા જે પ્રશ્નો હતા એનો પણ ઉકેલ થયો છે. એમણે એલઆરડીના બાકીના જે સમસ્યાઓ ઊભી થઈને એના કારણે જે નુકસાન થયું હતું એમાં પણ બધાની સાથે રહી અમે રસ્તા કાઢીને કોઈને અન્યાય ના થાય, કોઈને તકલીફ ના પડે એવા રસ્તા પણ કરવા રહ્યા છે, અને એમાં સહયોગી ગરીબ બધા સમાજો વતી અમે સાથે બેસીને નક્કી કર્યું કે આમાં અન્યાય ના થાય એની ચિંતા આપણે કરવી પડશે. આજે ઓલી લઈને તો ઉદારતાપૂર્વક રાજ્ય સરકાર, બીજેપી રૂપાણીની સરકાર અને નરેન્દ્રભાઈ મોદીની બંને સરકારો એક સારો સ્કોપ આપી દે છે એવા સમય અને સંજોગમાં આપણે પણ શિક્ષણને પકડી લઈએ તો ઓટોમેટિક બાકીના બધા દરવાજા ખુલી જશે. અહીંયા હાલ ડેરીના ચેરમેન તરીકે હું છું, સહકારી પ્રવૃત્તિઓમાં બેંકે બાકીના કામમાં છું, સમાજના કંઈ પણ મારે લાયક કંઈ કામ હોય સમાજના આગેવાનો તરીકે તમે મને પોતાનો ગણીને એ બોલાવ્યો છે. ડીસાના ઘીના વેપારીએ શુક્રવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ ડીસાના 7 અન્ય વેપારીઓના નામની ફરિયાદ આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં નોંધાવી હતી. આ ઘટના બન્યા બાદ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં પોલીસે અગાઉ એક આરોપીની અટકાયત કરી દીધી હતી અને આજે અન્ય 6 વ્યક્તિઓની પોલીસે અટકાયત કરી છે. ડીસામાં ઘીના વેપારીએ અન્ય વેપારીઓ દ્વારા કડકાઈથી ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપતા ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસ બાદ ડીસા દક્ષિણ પોલીસે આ ઘટનામાં 7 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં અગાઉ પરેશ ચોખાવાળા નામના આરોપીની અટકાયત કર્યા બાદ પોલીસે તેને જામીન પર મુક્ત કર્યો હતો, ત્યારે આજે અન્ય 6 આરોપીઓની પણ પોલીસે અટકાયત કરી છે. પોલીસે અટકાયત કરવામાં આવેલા આરોપીઓમાં રમેકલાલ રહેવાસી, ભાવેશ રહેવાસી, રોકી રહેવાસી, મેહુલ ચોખાવાળા, વિક્કી ચોખાવાળા અને તેજસ ચોખાવાળાની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે ડીસામાં નકલી ઘીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરીશ ઠાકોર. બિલડી સબ ડિવિઝન હેઠળ આવતા વિવિધ ગામડાઓમાં ગુરુવારની વહેલી સવારે વીજ કંપનીની અધિકારીઓ દ્વારા વીજ ચેકિંગ કરતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બિલડી સબ ડિવિઝનમાંથી મળતી વિગતો પ્રમાણે વીજ કંપનીના અધિકારીઓ દ્વારા સબ ડિવિઝન હેઠળ આવતા વિવિધ ગામડાઓમાં ઘર વપરાશના કુલ 600 જેટલા વીજ જોડાણોની તપાસ કરતા 60 વીજ કનેક્શનોમાં વીજ ચોરીનું માલુમ પડતા ગ્રાહકોને 9.5 લાખ રૂપિયાનો દંડ ફટકારી 135 મુજબ ગુનો નોંધાતા વીજ ચોરી કરતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ વર્ષે ખેડૂતોને ચોમાસામાં વધુ વરસાદને લીધે ચોમાસું પાક નિષ્ફળ જવા પામેલ, ત્યારબાદ તીડથી અમુક નુકસાન થવા પામેલ છે, ત્યારે બિલડી પંથકમાં અવારનવાર વીજ ચેકિંગની પ્રજા પાસેથી દંડ વસૂલી કરતા ખેડૂતો તેમજ વીજધારક તંગ બની ગયા છે. ગામડામાં વસતા સામાન્ય લોકોને વીજ ચોરીના દંડ ફટકારતા પંથકના ખેડૂતો પણ ત્રસ્ત બની ગયા છે અને છાસવારે આવા મસ મોટા દંડ ફટકારીને ખેડૂતોને કમર તોડી નાખેલ છે. તો આ વારંવાર દંડથી કંઈક રાહત થાય તેવું સરકાર અને યુજીવીસીએલ કંપની વચ્ચેનો માર્ગ અપનાવે તેવી બિલડી પંથકના લોકોની માંગ ઉઠવા પામી છે. બિલડીથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ ચાવડા.
ડીસામાં છેલ્લા ઘણા સમયથી લગ્ન પ્રસંગો અને રાસ ગરબામાં મોડી રાત સુધી ડીજે સાઉન્ડ વગાડવામાં આવે છે, જેના લીધે કેટલાક લોકોને મુશ્કેલી પડતી હોવાના લીધે અને સરકારના નિયમ અનુસાર 10 વાગ્યા બાદ સાઉન્ડ વગાડવા પર પ્રતિબંધ છે. આ નિયમનો ડીસા દક્ષિણ પોલીસ દ્વારા કડક અમલવારી શરૂ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ખાનગી પાર્ટી પ્લોટમાં રાતના 10 વાગ્યા બાદ કોઈ પણ સ્થળ પર ડીજે સાઉન્ડ વગાડવામાં આવશે તો તેની સામે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી ડીસા દક્ષિણ પીઆઈ બીવી પટેલે મીડિયા સમક્ષ ડીજે અને બેન્ડના સંચાલકોને આપી હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી રેલવે સ્ટેશન નજીકથી લાશ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં ટ્રેન નીચે કચડાઈ જવાથી મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે ઘટનાને લઈ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. રેલવે કર્મચારી જભલસિંહ ડાબીની ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવી હોવાની વાત વાયુ વેગે ફેલાઈ જતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ડીસાના ભીલડી રેલવે સ્ટેશન પાસે કર્મચારીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા રેલવેના સત્તાધીશો સહિત લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. રેલવે કર્મીનો શિરચ્છેદ થયેલો મૃતદેહ મળી આવતા રહસ્યમય સંજોગોમાં મોત થયા હોવાના અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે મૃતક કર્મચારીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને લઈ પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું હતું. બિલડીથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ ચાવડા. તસ્કરો હવે વડગામ તાલુકામાં પહોંચી ગયા છે અને વડગામ તાલુકામાં રણછોડજી મંદિરને નિશાન બનાવીને મંદિરની દાનપેટીમાંથી તસ્કરોએ 9000 રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. આ ઉપરાંત બાજુમાં જ આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની દાન પેટીમાંથી કોઈ અજાણ્યા ઈસમોએ ચોરી કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. રણછોડજી મંદિરમાંથી ચોરાયેલી દાન પેટી બાજુના ખેતરમાંથી મળી આવી હતી. આ ઘટના બાદ વડગામ પોલીસે ધોરણસરની ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. વડગામથી બીકે ન્યૂઝ ચેનલ માટે પુષ્કર ગોસ્વામી. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. ડીસા નગરપાલિકાના 400 જેટલા કર્મચારીઓનો કરોડોનો પગાર બાકી. બાકી પગારને પગલે પાલિકાના કર્મચારીઓની હાલત થઈ કફોડી. ડીસામાં થાંભલો પડ્યો રિક્ષા પર અને બટાટા ભરેલું ટ્રેક્ટર પલટ્યું હાઈવે પર. ગનીમતે બંને ઘટનામાં ટળી જાનહાનિ. ધાનેરા તાલુકા પંચાયતમાં ચાલી રહેલા વ્યાપક ભ્રષ્ટાચારના લીધે આજે પણ તાલુકાના ગામડાઓ વિકાસથી વંચિત. સામાજિક આગેવાને કર્યો ટકાવારીના ચક્કરમાં ગામડાનો વિકાસ રૂંધાતો હોવાનો દાવો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ, અવની સ્વીટ સુગર અને અવની હની બોલ. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. અવની સીડ્સ લિમિટેડના હાઇબ્રિડ બાજરી બિયારણ અવની 444 ડબલ પ્લસ, અવની 555 પ્લસ અને અવની 44 44.
વિરામબાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં ડિસા નગરપાલિકામાં કામ કરતા હંગામી અને કાયમી કર્મચારીઓ અત્યારે મુશ્કેલીમાં છે અને તેમની મુશ્કેલીનું કારણ છે છેલ્લા 3 માસથી બાકી રહેલો પગાર. આજના મોંઘવારીના સમયમાં જ્યાં 1 માસનો પગાર બાકી રહે તો લોકોના બજેટ ખોરવાઈ જાય છે. તો કલ્પના કરો 3-3 માસ સુધીનો પગાર ચૂકવવામાં ના આવે તો કર્મચારીઓની શું હાલત થતી હશે. વર્તમાન સમયમાં ડિસા નગરપાલિકામાં હંગામી અને કાયમી એમ કુલ મળીને અંદાજે 400 કર્મચારીઓ કામ કરે છે અને આ કર્મચારીઓ છેલ્લા 3 માસનો કરોડો રૂપિયાનો પગાર હજી ચૂકવાયો નથી. આ અંગે પાલિકાના કર્મચારીઓ તો સરકારના ડરના લીધે કંઈ પણ બોલવા તૈયાર નથી. પરંતુ અમે પડતાળ કરી ત્યારે જાણવા મળ્યું કે ડિસા નગરપાલિકાના 400 જેટલા કર્મચારીઓ કરોડો રૂપિયાનો પગાર બાકી છે. એક તરફ રાજ્ય સરકાર વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે તો બીજી તરફ આ કર્મચારીઓનો પગાર 3-3 માસ સુધી ના ચૂકવે તે કેટલું યોગ્ય કહેવાય. શું સરકારની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તે કર્મચારીનો પગાર ચૂકવવા પૂરતી પણ સક્ષમ રહી નથી. દિશાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ભારતની સરહદોની રક્ષા કરતા સીમા સુરક્ષા બળના જવાનો દ્વારા સીમાની રક્ષા સાથે સીમાને અડીને વસવાટ કરતા લોકો સાથે સમન્વય જોડાયેલો રહે તે માટે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે ગતરોજ BSF ની 109 બટાલિયન દ્વારા મેડિકલ ચેકઅપ યોજ્યા બાદ આજે સિવિક એક્શન પ્રોગ્રામ અંતર્ગત અપ્સ બેઝ સુઈગામ ખાતે 247 સાયકલ સવારો સાથે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ક્વિઝ સ્પર્ધા યોજી હતી. આજે BSF ના જવાનો દ્વારા સુઈગામના આંતરરાષ્ટ્રીય સરહદ નજીક વસતા લોકોને સીવણ મશીન અને સાયકલ જેવી ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવી હતી. થરાતી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. આરોગ્ય કેન્દ્ર દ્વારા નેશનલ ડી વોર્મિંગ ડે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં 1100 બાળકોને કૃમિનાશક ગોળી આપવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત સવારે પ્રાર્થના સભાથી કરવામાં આવી હતી અને ત્યારબાદ સ્વચ્છતા વિશે શાળાના આરોગ્ય વિભાગના કર્મચારી લાખાભાઈ દેસાઈ દ્વારા સુંદર સમજૂતી આપવામાં આવી હતી. સ્વચ્છ લાગતા હાથ પણ ગંદા હોઈ શકે તે બાબતે સરસ પ્રયોગ દ્વારા સમજૂતી આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોને પણ સ્વચ્છતા રાખવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કિરીટભાઈ પરમાર, મેડિકલ ઓફિસર સુપરવાઇઝર રાકેશભાઈ પરમાર, આરોગ્ય કર્મચારી લાખાભાઈ દેસાઈ, CRC જામાભાઈ દેસાઈ, જામાભાઈ દેસાઈ તલાટી, અલકાબેન પરમાર આચાર્ય, કિરીટભાઈ પટેલ અને શાળાના શિક્ષક પણ હાજર રહ્યા હતા. બાબતે બીકે ન્યૂઝ ચેનલ માટે ભારમણ માળી. થરાદ તાલુકા બેવટા ગામમાં આજે 2.5 વર્ષ પહેલ વીજકરંટથી મોતને ભેટેલા યુવકને આજે ન્યાય મળ્યો છે. ઉત્તમ નામનો આ યુવક તેના ખેતરમાં પિયત કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે બાજુમાં આવેલા વેલાભાઈ ગોહિલના ખેતરમાંથી ઉત્તમ પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ખેતરમાં મૂકવામાં આવેલા કરંટના સંપર્કમાં આવી જતા તેનું મોત નિપજ્યું હતું અને આ અંગેની ફરિયાદ થરાદ પોલીસ મથકમાં નોંધાઈ હતી. ત્યારે આ અંગેનો કેસ થરાદની કોર્ટમાં ચાલી જતા RD જોશીની ધારદાર દલીલોના લીધે આરોપી વેલાભાઈ ગોહિલને 7 વર્ષની કેદ અને 10,000નો દંડ ફટકાર્યો છે અને જો દંડના ભારે તો વધુ 3 માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. રીસા શહેરમાં આજે ભરબપોરના સમયે શહેરના રીસાલા બજારમાં એક રિક્ષા પર વીજ પોલ પડ્યો છે. ગનીમતે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ઘટના બનતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ડિસા શહેરનો રીસાલા બજાર વિસ્તાર આજે એક વિચિત્ર ઘટનાનો સાક્ષી બન્યો છે. આજે બપોરના સમયે એક ટ્રાન્સપોર્ટની ટ્રકે વીજપોલને ટક્કર મારતા આખે આખો વીજપોલ ધારાશાયી થઈ ગયો હતો અને આ વીજપોલ સરહદ ગામના 55 નામનો રિક્ષા ડ્રાઈવર અહીંથી તેની રિક્ષા લઈને જતો હતો તેની પર પડ્યો હતો. આ ઘટના બનતા ઘટનાસ્થળે લોકોના મોટું ટોળું જામી ગયું હતું અને આ દુર્ઘટનામાં ગનીમતે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આ વિસ્તારમાં દિવસ દરમિયાન લોકોની મોટી સંખ્યામાં અવરજવર હોય છે. આજે આ ઘટના બની ત્યારે સદનસીબે કોઈ ધારાશાયી થયેલ વીજ પોલની નીચે આવ્યું નહોતું જેથી મોટી હોનારત ટળી હતી. આ ઘટનામાં રિક્ષા ચાલકને મોટું નુકસાન સહન કરવાનો વારો આવે છે. દિશાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. હાલો હું રસ્તામાં જ આગળ જતો હતો અને પાછા તો માથે લાઇટનો ઝોકલો પડ્યો એટલે આજે રિક્ષા પડી એટલે હું બચી ગયો. બીજું કોઈ બાળક આપતું જતું નથી, કોઈ નાનું બાળક હોય મરી જાય તો શું કરવાનું? આ તો હું પાછા જતો હતો એટલે રિક્ષા શિયાળો સીઝનમાં મોટા પાયે બટાકાનું વાવેતર થયું હતું અને હાલમાં બટાકા નીકળ્યા બાદ ખેડૂતો બટાકા ભરેલા કટ્ટા ટ્રેક્ટર મારફતે મોકલી વિવિધ કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરી રહ્યા છે.
ત્યારે આજરોજ બટાકા ભરેલું એક ટ્રેક્ટર દીપક હોટલ પાસે અચાનક પલટી ખાઈ ગયું હતું. જો કે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયું હતું. ડીસા તાલુકામાં હાલમાં હાઈવે ઉપર બટાકા ભરેલા ટ્રેક્ટરોના લીધે દિવસમાં અનેકવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. હાઈવે ઉપરથી મોટી સંખ્યામાં બટાકા ભરેલા ટ્રેક્ટરો પસાર થઈ રહ્યા છે. ખેડૂતો પોતાના બટાકાનો જથ્થો ખેતરમાંથી ટ્રેક્ટર મારફતે વિવિધ કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવા માટે મોકલી રહ્યા છે. ત્યારે ગુરુવારે સાંજના સમયે બટાકાના કટ્ટા ભરેલું એક ટ્રેક્ટર ડીસાના દીપક હોટલ પાસેથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન અચાનક આ ટ્રેક્ટર પલટી ખાઈ જતા બટાકાના કટ્ટા રોડ પર વેરાઈ ગયા હતા. જો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ટ્રેક્ટર પલટી ખાઈ જવાના લીધે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. એક તરફ બ્રિજની કામગીરી ચાલી રહી છે, ત્યારે આવો બનાવ બનતા એક કલાક સુધી અનેક વાહન ચાલકો આ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા. વર્તમાન સમયમાં ડીસાના હાઈવે પર ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે પરના દબાણો દૂર કરીને રસ્તાને પહોળો કરવામાં આવે તો આ બટાકાની સિઝન દરમિયાન વધેલા ટ્રાફિકમાં સંભવિત જાનહાનિને બચાવી શકાય. હવે ફરી સમાચાર વિરામનો વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકા પંચાયતમાં ચાલી રહેલા વ્યાપક ભ્રષ્ટાચારના લીધે આજે પણ તાલુકાના ગામડાઓ વિકાસથી વંચિત. સામાજિક આગેવાને કર્યો ટકાવારીના ચક્કરમાં ગામડાનો વિકાસ રૂંધાતો હોવાનો દાવો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ટીઆરએસના ગુણવત્તાસભર બિયારણો એટલે વધુ ઉત્પાદન, વધુ આવક અને વધુ નફો. ટીઆરએસ એવરેજ સક્કરટેટી 60-65 દિવસમાં પાકતી, 1.5-2 કિલો વજન ધરાવતી, ખૂબ જ મીઠાશ ધરાવતી, તેમજ દિલ્હી, કાશ્મીર અને મુંબઈ મોકલવા માટેની ઉપયુક્ત જાત. લકી તરબૂચ 65-70 દિવસમાં પાકતી જાત, 3-5 કિલો વજન ધરાવતી, કાળો ઘાટો રંગ, અંડાકાર આકાર, એક સરખી સાઇઝના લીધે ઉત્પાદનમાં સર્વશ્રેષ્ઠ, તેમજ લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટેશન માટે ઉત્તમ જાત. હાઇબ્રિડ ભીંડા સુપરસ્ટાર 45-50 દિવસમાં પ્રથમ વીણી, ઘાટો લીલો રંગ, વધુ શાખાઓ, તેમજ પીડિયા તથા કોકળવા રોગ પ્રતિ સહનશીલ જાત. કરિશ્મા મરચા 18-20 સેન્ટીમીટર લાંબા, મધ્યમ તીખા, પોપટી રંગના, 40-45 દિવસમાં પ્રથમ વીણી અને પુષ્કળ ઉત્પાદન આપતી જાત. પેઢી દર પેઢીનો વિશ્વાસ, ખરીદો ટીઆરએસ સંસ્થા ઉત્તમ બિયારણો. શિવાંગી સ્કિન કેર ક્લિનિક અમદાવાદ, કલકત્તા અને ડીસા સિવિલ હોસ્પિટલના અનુભવી ડોક્ટર હિના એમ પરમાર, MBBS DVD સ્કિન સ્પેશિયાલિસ્ટ. શું આપને સફેદ ડાઘ પડ્યા છે? સ્કિન બળી ગયા પછી ડાઘ પડ્યા છે? કરચલીઓ પડી છે? વાળ ખરે છે? વાળમાં ખોડો કે ઉંદરી પડી છે? પગમાં આંટણકણી પડી છે? દાદર, ખરજવું, નખના રોગો તથા ગુપ્ત રોગોની સારવાર કરી આપવામાં આવશે. હોસ્પિટલમાં રેડિયોકોટરી, ડર્મા રોલર તથા કેમિકલ પીલિંગ જેવી વિવિધ પ્રકારની કોસ્મેટિક ટ્રીટમેન્ટ દ્વારા સારવાર કરી આપવામાં આવશે. દર શનિવારે સવારે 10-12 ફ્રી ચેકઅપ તથા મેડિકલ સ્ટોરની સુવિધા ઉપલબ્ધ. સ્થળ શિવાંગી સ્કિન કેર ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશ વાર્ડેની ગલીમાં, હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 7600-56790 અને 9054188133. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ, અવની સ્વરા અને અવની 2727. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગામડાઓ આજે પણ કચરાના ઢગમાં જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગામડાઓને ડિજિટલ બનાવી
ગામડાનો વ્યક્તિ પણ સુખ શાંતિનો અનુભવ કરે તે માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. ગામડામાં પાકા રસ્તા હોય, પાણીના નિકાલ માટે ગટર લાઇન હોય, રાત્રે ગામમાં અજવાળું રહે તે માટે શેરીએ શેરીએ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા હોય, ગામમાં બગીચો હોય, વૃદ્ધો અને બાળકો માટે બેસવા રમવાની વ્યવસ્થા હોય, બસ આવા જ સપના આજે પણ ધાનેરા તાલુકાના ગામડામાં વસતા લોકો જોઈ રહ્યા છે. આજે વર્ષો થવા આવ્યા પંચાયત રાજને છતાં આજે પણ ધાનેરા તાલુકાના ગામડાની હાલત એ જ છે. ના તો સફાઈની વ્યવસ્થા કે ના ગટરની વ્યવસ્થા, બસ એ જ હાલત આજે પણ છે. ગામડાની જે વર્ષો પહેલા હતી તે જ હાલત અત્યારે છે. ભાજપ સરકારનું સૂત્ર છે વિકાસશીલ ગુજરાત, પણ જો ધાનેરા તાલુકાના ગામડાની મુલાકાત લેવા સરકાર આવે તો અહીં વિકાસની પીપુડી વાગતી બંધ થઈ જાય તેમ છે. લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ તાલુકા પંચાયતમાં આવે છે અને અલગ અલગ યોજના થકી આ ગ્રાન્ટ કે યોજનાઓ પંચાયતને અપાય છે, પરંતુ વિકાસના કામોમાં દાગ લગાડતી ટકાવારીના કારણે ગામડાની વ્યવસ્થામાં કોઈ ફરક પડતો નથી. નીચેથી ઉપર સુધીની ટકાવારીના લીધે વિકાસના કામ માત્ર કરવા ખાતર થાય છે. અલગ અલગ વિભાગમાં ગ્રાન્ટની ટકાવારી આપતા છેલ્લે નજીવી કિંમત વધતા રોડ રસ્તા માત્ર ગણતરીના દિવસોમાં તૂટી જાય છે. કેટલાક ગામોમાં આજે પણ લાખો રૂપિયાના રાજીવ ગાંધી આવાસ યોજના અધૂરી પડી છે. રેન બસેરા હોય કે પતરાના શેડ, કોઈને કામ લાગે તેવી હાલતમાં નથી. ગામડાની ગંદકી અને કચરાના ઢગ આજે પણ ગામડાની દુર્દશાની ગવાહી આપી રહ્યા છે. જ્યારે ગામડાના વિકાસને લઈ ધાનેરા તાલુકાના જાડી ગામના સેવાભાવી આગેવાન હરનાથભાઈએ અવાજ ઉપાડ્યો છે અને દાવા સાથે કહી રહ્યા છે કે ગુજરાત રાજ્યની સૌથી ભ્રષ્ટ કચેરી હોય તો તે છે ધાનેરાની તાલુકા પંચાયત કચેરી. વિકાસના કામોની સાથે આવાસ યોજનામાં પણ ભ્રષ્ટાચારના લીધે વિકાસ રૂંધાઈ રહ્યો હોવાના આક્ષેપો કર્યા હતા. ધાનેરા તાલુકાના છેલ્લા 20-25 વર્ષથી જે વિકાસ થવો જોઈએ એ વિકાસ થયો નથી. નરેન્દ્રભાઈ મોદીએ એવું વિચાર્યું કે દરેક ગામડું એકદમ સુખી અને સ્વચ્છ અને સરસ હોવું જોઈએ, પણ છેલ્લા 20-25 વર્ષથી હું ધાનેરા તાલુકાની બધા જ ગામડા નિહાળું છું તો તાલુકા પંચાયતના ભ્રષ્ટાચારના કારણે ગામડાનો વિકાસ બિલકુલ રૂંધાઈ ગયો છે. તાલુકા પંચાયતમાં જે તે અધિકારીઓ 1 કે 2% કે 5% જે લેતા હોય એના કારણે નીચેવાળો તમામ સ્ટાફ ભ્રષ્ટાચાર કરે છે, જેના કારણે તમામ ગ્રાન્ટ વેડફાઈ જાય છે. એક વર્ષમાં દરેક ગ્રામ પંચાયતની જનસંખ્યાના આધારે 20-25 લાખ રૂપિયા આવે તો 5 વર્ષની અંદર 1 કરોડ કરતાં વધારે રકમ વપરાય, છતાં ગામનો વિકાસ 0-0 જ છે. અને એવું કોઈ ગામ નથી કે જેની અંદર વિકાસ થયો હોય. ઘણા મોસ્ટલી તમે આ વડોદરા એવા ગામ જોઈ લો અથવા પાલનપુર વડગામ તાલુકાના ગામડા જુઓ તો ત્યાં વિકાસ દેખાઈ રહ્યો છે. ધાનેરાની અંદર નકરો ભ્રષ્ટાચાર છે. સામાન્ય તમે જોઈ લો, ઇન્દિરા આવાસ હોય, સરદાર આવાસ હોય કે પંડિત દીનદયાળ આવાસ હોય, એની અંદર 20-25 હજારનો વહીવટ થતો હોય. સંડાસ હોય તો સંડાસની અંદર 1000-1500 રૂપિયાનો વહીવટ થાય તો કામ ક્યાંથી થાય? કામ થાય જ નહીં. રોડની વાત આવે તો રોડની અંદર ટકાવારીના કારણે કોન્ટ્રાક્ટરો અને ટીડીઓ અધિકારીઓ તમામ મિલી ભગતના કારણે તમામ રોડ જે બને એક જ વર્ષમાં તૂટી જાય, એટલે વિકાસ એના કારણે ટોટલી રૂંધાઈ ગયો છે. અહીંની પ્રજા અભણ હોવાના કારણે આગળ કંઈ કમ્પ્લેન કરી નથી શકતી. વહીવટીકર્તાઓ અને એ લોકો બધા ભેગા મળીને ચરવાનો ધંધો કરી રહ્યા છે. મુખ્ય આ બધા બિંદુઓના કારણે તાલુકાનો વિકાસ રૂંધાઈ ગયો છે. તમે સમજી લો કે એવું કોઈ એક 5 ગામ તમે બતાવો 70 મોથી કે એનો બરાબર વિકાસ થયો હોય. તમે સ્ટ્રીટ લાઇટની વાત કરો તો ગામડે રાત્રે અંધારાથી જ જીવતા હોય છે. એક બી ગામડો એવો નથી કે એની અંદર 100% લાઇટ હોય. આ બધા ઇસ્યુ ઘણા છે અને ભ્રષ્ટાચાર દૂર નહીં થાય ત્યાં સુધી કશું જ વિકાસ થવાનો નથી. ધાનેરાની તાલુકા પંચાયત જેટલી ભ્રષ્ટ તાલુકા પંચાયત કદાચ ગુજરાતમાં કોઈ નહીં હોય એવું હું દાવા સાથે કહું છું. જે યોજનાઓ માટે જે ગ્રાન્ટ વપરાવી જોઈએ એ વપરાણા વગર બી નાના ઉપડી જાય છે. ઘણી જગ્યાએ આવા બન્યા છે અને સરકાર જો આની તપાસ કરે તો 100% કેટલા તથ્ય બહાર આવે એમ છે. ધાનેરા તાલુકાની 61 ગ્રામ પંચાયતમાં 77 ગામડાઓનો સમાવેશ થાય છે. વર્ષ દરમિયાન આવાસની વાત હોય કે સ્વચ્છતાની કે પછી વિકાસના કાર્યની, વ્યક્તિ દીઠ અને ગામડાની વસ્તી પ્રમાણે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર સાથે ધારાસભ્ય સંસદ સહિતની ગ્રાન્ટો ગામડાના વિકાસ માટે આપતી હોય છે, પણ પરિણામ આજે જેવું જોવે તેવું મળતું નથી. આજે પણ ગામડાઓમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. આજે એક પણ ગામમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી. જ્યારે સામાજિક આગેવાન હરનાથભાઈએ ધાનેરા તાલુકાના તમામ ગામડાની માહિતી અધિકાર મુજબ માહિતી માંગી સાચી હકીકત બહાર લાવવા માટેની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત પંચાયત વિભાગના નિયામક તેમજ કોર્ટ સુધી જવાની પણ તૈયારી હરનાથભાઈએ બતાવી છે.
પહેલા વખતમાં મેં એક વખત અરજી કરીને માહિતી માંગેલી હતી કે આ જે ગામની અંદર વિકાસના કામો થયા એની માહિતી આપો, તો એ લોકો કાગળ અભરાઈએ કરી નાખ્યો હતો. એના પછી આ વખતે ફરીથી મેં આરટીઆઈની અરજી કરેલી છે, એની અંદર એ લોકો જો મને માહિતી નહીં આપે તો હું 100% નિયામકમાં જઈશ અને એ કોર્ટમાં મામલો લઈ જઈશ. કેમ કે સરકારના જે નાણાં હોય છે એ પ્રજાના હિત માટે વપરાવાના હોય છે, છતાં આ કટકી કરીને ઘેર ભેગા કરી નાખતા હોય છે બધા અધિકારીઓ ભેગા થઈને. સમાચારનાત્મક મુખ્ય સમાચાર પર ફરી એક નજર. કલેક્ટરની મંજૂરી વગર જ ફ્લાયઓવર અને પાલિકાના કોન્ટ્રાક્ટરોએ જમાવી દીધો ગેરકાયદેસરનો કબજો. કલેક્ટર બગીચો બંધ કરાવી શકે તો આ કોન્ટ્રાક્ટરો સામે કેમ અપનાવી રહ્યા છે ઢીલી નીતિ? મહાનગરપાલિકાના 400 જેટલા કર્મચારીઓનો કરોડોનો પગાર બાકી પગારને પગલે પાલિકાના કર્મચારીઓની હાલત થઈ કફોડી. ડીસામાં થાંભલો પડ્યો રિક્ષા પર અને બટાટા ભરેલું ટ્રેક્ટર પલટ્યું હાઈવે પર, ગનીમતે બંને ઘટનામાં ટળી જાનહાની. ધાનેરા તાલુકા પંચાયતમાં ચાલી રહેલા વ્યાપક ભ્રષ્ટાચારના લીધે આજે પણ તાલુકાના ગામડાઓ વિકાસથી વંચિત. સામાજિક આગેવાને કર્યો ટકાવારીના ચક્કરમાં ગામડાનો વિકાસ રૂંધાતો હોવાનો દાવો. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.